છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે કેટલાક તક સાધુઓ કુંવારાઓના લગ્ન કરાવી આપવાનો ઝાંસો આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લગ્ન નહીં કરાવીને છેતરપિંડી કરી રહ્યા છે. લીંબાયતમાં એક મહિલાએ લગ્ન ન થતા હોય એવા કુંવારાઓ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. ભોગ બનેલાઓમાં જલગાંવ ધુલે નાસિકના યુવકો પણ છે. આ બાબતે મોડી રાત્રે પોલીસે અરજી કરી દાખલ કરી છે. ડિંડોલીના મહાદેવનગર 2 માં રહેતી પ્રિયંકા રાજેશ પાટીલે જણાવ્યું કે તેના સંબંધીઓમાં 5-1 જણાના લગ્ન થયા નથી. તેમના લગ્ન થાય તે માટે અમે વાલ્મીકી નામના વ્યક્તિને મળેલા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ચંદનપુરના હર હર મહાદેવ અનાથ આશ્રમની છોકરીઓ સાથે લગ્ન કરાવશે. તે માટે સુરેખા મિસ્ત્રીને રૂપિયા આપવાનું કહેતા સુરેખાને રૂપિયા આપ્યા હતા. તેણીને 4-1 મહિના પહેલા મળ્યા હતા. તેણીએ અમને રૂપાળી છોકરીઓના ફોટા પણ બતાવ્યા હતા. તેણીએ કહ્યું કે આશ્રમમાંથી છોકરીઓ લાવીને તેમની સાથે લગ્ન કરાવી દેવા. 5 જણાના લગ્ન કરાવવા માટે મેં 1,00,000 રૂપિયા આપ્યા હતા. હવે તે લગ્ન કરાવતી નથી. હવે અમે સુરેખા વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છીએ. તેવી જ રીતે નીલગીરી વિસ્તારમાં શ્રીનાથ સોસાયટી 4 માં રહેતી સુષ્મા કોળીએ જણાવ્યું કે અમારા સંબંધીઓમાં 6 જણા કુંવારા છે. તેમના લગ્ન માટે 1,50,000 રૂપિયા આપ્યા હતા. તેણીએ કોઈના લગ્ન કરાવ્યા નથી. જલગાંવથી સુરત આવેલા ગણેશ પંડિત પાટીલે જણાવ્યું કે તેના સાળાના લગ્ન કરાવવા માટે સુરેખાએ 16,000 રૂપિયા 2 મહિના પહેલા આપ્યા હતા. 5 તારીખે લગ્ન કરાવવાની હતી પરંતુ તે ઘરે મળી ન હતી. સુરત અને મહારાષ્ટ્રમાં મળી 40 થી વધુ કુંવારાઓ પાસેથી ઠગ મહિલા અને તેના સાથીદારોએ સાથે મળી 1,00,000 રૂપિયા ખંકેર્યા હોવાની હાલ તો ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ઠગ મહિલાને વહેલી તકે પોલીસ ઝડપી પાડી તેવી માંગ પણ કરાઈ છે. ધર્મિષ્ઠા, આજે અમે એક વૈરીએ અમને ડગો આપ્યો છે. એ અમારા ઘરે આવી હતી અને એવું કીધું કે હું આશ્રમની છું, હું બી અનાથ છું અને મારા પાસે આશ્રમની બધી છોકરીઓ છે અને એ આશ્રમ ચંદનપુરીમાં છે. તો તમારા માટે હું છોકરી લાવી છું કે એનું બી કોઈ પરિવાર બની જાય. અનાથ છે એટલે તો તમને બી છોકરીઓ નથી મળતી. તો 20,000 માં તમે કે 20,000 વકીલને આપવાના છે અને એ છોકરીઓને તમે તમારા હું કોર્ટ મેરેજ કરાવી આપીશ અને સર્ટિફિકેટ આપીશ અને છોકરીઓને તમે તમારા ઘરે લઈ જઈ શકો છો. આવી રીતના એ અમને કીધું હતું. અને પછી એવું કીધું હતું કે પછી મેરેજ થઈ જાય પછી હું તમારા પાસેથી 10-10,000 રૂપિયા મારા પોતાના માટે લઈશ. આવી રીતના કરીને પછી અમને વાયદા પર વાયદા કર્યા કે 5 તારીખે મેરેજ છે તો 5 તારીખે તમે લોકો આ ડિંડોલીમાં આ વકીલના ઓફિસમાં આવી જજો. પણ એડ્રેસ આપતી હતી નહીં. પછી અમે લોકો 5 તારીખે એને કીધું તો 5 તારીખે કે એ લોકો નથી આવ્યા, તમે 6 તારીખે આવજો. તો 6 તારીખે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે કરોદરામાં 12 વાગે તમે લોકો આવજો. પણ અમે એને ફોન કર્યો તો એવું કે મેં પેલી છોકરીઓને હોટલમાં લેવા જાઉં છું એવું કરીને ચાલી ગઈ અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને ફરાર થઈ ગઈ. પછી એના ઘરે ગયા અમે લોકો અને એના હસબન્ડને પકડ્યો અને એના હસબન્ડને પછી અહીંયા લીંબાયત પોલીસ સ્ટેશનમાં લાવ્યા. અમે 35 જણા હાથે છેતરપિંડી કરી છે એને. આટલા જણા આટલા 7 લાખ 7 થી 8 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલી હતી.